શું કરે છે મારી બેન? આ જો કામ કરું છું ભાઈ, બોલ ને હું હતું. હે બેન, આ ફઈ અને ભાણભાઈ ક્યાં છે? એ રૂમમાં બેઠા છે બાર. અરે મારી બેન, તે તો રંગ રાખી દીધો. જે કામ ડોક્ટર નથી કરી શકતા એ કામ તે એક મહિનામાં કરી બતાવ્યું છે. તે ફઈને એકદમ સાજા કરી દીધા છે. અત્યારે આપણે જોઈએ ને તો કોઈને ખબર ના પડે કે એક મહિના પહેલા ફઈ પાગલ હશે. ભાઈ, ભાઈનું મગજ બગડી જવાનું કારણ એક જ હતું કે એમને એમના સાસરીમાં ભૂખ પ્રેમ કશું કાંઈ મળ્યું જ નથી, એની જ એને જરૂર હતી. ભાઈ, કોઈ પણ માણસની જિંદગીમાં એને ભૂખ ન મળી હોય ને એટલે એ હિંમત હારી જાય છે, એટલે એની જિંદગીથી એને ઉત્સાહ ઉતરી જાય છે. કોઈને સાજા થવાની એક જ જરૂર હતી કે એને પ્રેમ અને ભૂખ એ જ મેં પૂરું પાડ્યું છે. અને હા ભાઈ, મેં એને પ્રેમ અને ભૂખ આપી ને એટલે જ આ બધું રિઝલ્ટ આપણને મળ્યું છે. અને હા બેન, રાજને મેં હોસ્પિટલમાં સારવાર કરાવી ને એ પણ એકદમ સાજો અને ઠીક થઈ ગયો છે. હવે આપણે મા દીકરામાંથી કોઈની ચિંતા નથી રહી હવે. અને હા ભાઈ, બીજી એક વાત કે ફઈને હજી એના સાસરે ના મોકલતા, નકર પાછા ફઈ પેલા જેવા થઈ જશે અને એનું બેલેન્સ ખોઈ દેશે. નહીં નહીં બેન, હવે આ લોકોને ત્યાં પાછા મોકલવા જ નથી. અને હા, ફઈની સાસુને એકવાર તો મારે જડબાનો જવાબ આપવો જ છે. એનું કારણ એ છે બેન કે એ દોષી અત્યારે પથારીમાં પડી છે, એને કોઈ એક ગ્લાસ પાણી પાય એવું કોઈ ત્યાંની આજુબાજુમાં પણ નથી. તો આપણે બધા જ જઈશું એને વળતો જવાબ આપવા. પણ બેન, આ બે મા દીકરો છે ક્યાં? એને બહાર તો બોલાવ. હોય હોય, બહાર આવો તો ભાઈ બોલાવે છે. હોય. હા બેટા, બોલ ને દીકરા. તમને સાજા જોઈને મને ઘણો આનંદ થયો છે. આનંદ ને? આ બધો પ્રતાપ તો આનો છે તારી બેન. જો હું ગાંડી હતી એમાંથી મને હાજી કરી, મને એટલો પ્રેમ દીધો અને એણે એની સગી મા હોય ને એમ એણે મારી સેવા કરીને મને હાજી કરી છે. જો આ સીમા ન હોત તો મારો કોને ખબર ક્યાં હોત, એ જ મને નથી ખબર. ભાઈ, તમે અને સીમાબેને જે અમારી બંનેની સેવા કરીને અમને હાજા કર્યા છે ને, એ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને તમારો બંનેનો જેટલો આભાર માનીએ ને એટલો અવસર. અરે નાના રાજ, તું ક્યાં આભાર માનવા માંડ્યો? તમે તો અમારા પોતાના જ છો, એમાં આભાર શા માનવાનો? અરે રાજ, હવે તું તૈયાર થઈ જા, આપણે જવાનું છે તારી નફટ દાદીને વળતો જવાબ આપવા. હા હા, ઈ દોહીનો તો છે ને મારે વળતો જવાબ આપવો જ છે. મને અને મારા મમ્મીને હેરાન કર્યા છે ને, એનો વારો છે. હાલો ભાઈ, હવે તમે ચિંતા ના કરો, હવે તો તમારા સારા દિવસો ચાલુ થઈ ગયા છે. બેટા, તે મારી હાટુ કેટલી કષ્ટે ભોગવી હે. આ તો મારો ફરજ હતો ફઈ, હું ન કરે તો બીજું કોણ કરે? આપણે જ આપણાના કામમાં આવીએ ને ફઈ. તમે ચિંતા ના કરો, હવે તો પેલી ડોહી તમારી છે ને એને ભોગવવાનો વારો છે. રાજ બેટા, પિયુષ, એવું કાંઈ નથી કરવું. ભાઈ ગૌઠું માવતરશે, આપણે એને કંઈને શું ફાયદો હશે? નથી કરવું એવું કાંઈ આપણે. ફઈ, જવું જ પડે તો જ એને ખબર પડે તમારી સાસુને કે કેવી રીતે વળતો જવાબ મળે છે નહીં તે. ના ના, એવું નથી કરવું. એ ગૌઠું માવતરશે અને એ મારા માં સમાન હાહુ છે. હવે એને એને જે કર્યું એ, પણ મારે તો થોડું એવું કરાય. ના ફઈ, જવાનું છે. ચાલો આપણે બધા ચાલો આપણે જઈએ. ચાલો, તમે જાઓ, મારે નથી આવવું. ના ફઈ, તમારે આવવાનું છે, અમે તમારી સાથે જ છીએ, તમે જરાય ચિંતા ના કરો. ચાલો ચાલો આવવાનું છે. પાણી 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 આપો, કોઈ પાણી આપો, મને ગભરામણ થાય છે. પાણી આપો, કોઈ પાણી 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 તમને હેરાન કરવામાં બાકી નથી મૂકા. આ મોટી હવેલી ને હું કરવાનું? લઈ જજો. આરે જો ભાઈ, જો દેખાય.
કેટલી મારી ફઈને હેરાન કરી છે આમને. અગર ફઈને આવી હાલત ન કરી તો તમને પાણી પીવા મળે કે ના હાથનું? મારા ફઈને તમે પાગલ કરીને કાઢી મૂક્યા હતા ને? જો અત્યારે ઠીક થઈ ગયા છે. જો જોવે છે કેવા આમ જાણે તમારી સેવા કરવા આવ્યો હોય ને એમ. કરતાત નહીં હવે બહુ ભોગવી લીધું છે. જ્યારે મારી ફઈને જરૂર હતી ત્યારે તો ધક્કા મારીને કાઢી નાખી મારી ફઈને. મને ઓળખો છો? હે? ગાંડો ગાંડો કરતા હતા કા? હવે કરો ને કામ, તે ખબર પડશે બધી. બેટા તો પ્રદેશે કોઈ પાણી? ઓ સારું સારું થયું તું આવી ગઈ. મારી હાલત બહુ ખરાબ છે. મને પાણી પાણી આપવા ના ભાઈ. એને પણ તમારી જરૂર હતી ત્યાર નહીં ઉફ નહીં. તમે આપ્યું તમારા ભાઈને એ બધું મેં પૂરું પાડ્યું છે. મરી જાત ન તમારી ભાઈ. બેટા અત્યારે મારી હાલત એવી થઈ છે મરી પણ નથી શકતી ને જીવી પણ નથી શકતી. મને પાણી અમારી હાલત એવી હતી ખબર છે ને? મરી નહોતા હાકતા ને જીવી નહોતા હાકતા. તમે તો અહીંયા વારસદાર હતો તોય તમે હાંસવી નહોતા હાકતા. ત્યાં તમારે બધું વસ્તુ તૂટી જતું હતું ઘરમાં બધું પાયો અને વાસણ ને બધું તૂટી જતું હતું. મારી ફઈ ફઈ નહોતી હચવાતી. ફઈ અહીંયા તો રહેવાનું નથી હવે બિલકુલ. પાણી પાણી આપવા વાળું પણ કોઈ નથી. તું રહે ને તમારા તમારા આ બધા તૂટી ગયું તો બેડ તૂટી ગયો તો વાસણ તૂટી ગયા તો બધું વેચી આવો ને અત્યારે આવશે કોઈ તમારી સેવા કરવા? તે રેખાઓ તો સાચું કહું છું. તમારી સાથે રે મને પાણી પાણી આપવા વાળું કોઈ નથી. આજે મારા બહુ સુકાય છે. મને ગભરામણ થાય છે. અને પાણી 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 તું આપને પાણી આપને મને પાણી તો નહીં આપું પણ અહીંયા રહેવાની પણ નથી તમારી સેવા પણ નથી કરવાની હું. ના તું તું મારી સાથે રે તું મારી સાથે રે. હું તને રાખીશ હું તને રાખીશ. હવે મારી આ દીકરી મને સાચી કરી પછી બા જ્યારે મારી માનસિક હાલત ખરાબ હતી ત્યારે તમે મને ધક્કો મારીને ઘરને બહાર કાઢી મૂકી હતી. અને હું ગાંડી નહોતી. તમે મને ગાંડી કરી હતી ટોર્ચર કરી કરીને. અને હવે તમારે જરૂર છે મારી એટલે હવે હું અહીંયા રોકાઈ જાઉં? ક્યારે શક્ય નહીં બને. મને પાણી આપ પાણી આપવા ને. ભગવાન હોય છે. હાલો હવે આપણે ચાલો હવે આને આને
પાણી પાણી પાણી